પ્રેગનન્સીમાં વારંવાર સોનોગ્રાફી કરવામાં આવે છે શા માટે તો હું ડોક્ટર ફાલ્ગુની પરીખ એક્સપર્ટ ગાયનેકોલોજીસ્ટ સનફ્લાવર સેન્ટર તમને આ વિશે જાણકારી આપું છું જો તમે હાઈરિસ પેશન્ટ હોય તમને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય આઈવીએફ પ્રેગ્નન્સી હોય ટ્વીન પ્રેગનન્સી હોય તો એ સોનોગ્રાફી વધારે પણ કરવી પડે તો હવે આપણે વાત કરીએ શરૂઆતની પ્રેગ્નન્સી પહેલી સોનોગ્રાફી એ તમારો પીરિયડ મિસ થાય એટલે કે એક મહિનો ઉપર દસ દિવસ અથવા તો પંદર દિવસ થાય ત્યારે કરવામાં આવે છે તેનાથી આપણને જાણકારી મળે છે કે પ્રેગનન્સી છે કે નહીં છે તો એ ગર્ભાશયમાં છે કે ગર્ભાશયની બહાર એટલે કે એક્ટોપિક પ્રેગ્નન્સી છે તે સિંગલ છે કે ટ્વીન છે લાઈવ છે કે ડેડ છે અગર આ સોનોગ્રાફી એકદમ નોર્મલ આવે છે તો પછી બીજી સોનોગ્રાફી ત્રણ મહિને કરવામાં આવે છે જેને જીનેટિક સ્કેનિંગ કહેવામાં આવે છે આ સ્કેન ખૂબ જ અગત્યનો છે કે જેમાં તમને મેજર એબનોર્માલિટી જેવી કે બચ્ચાનું માથું જ ના હોવું માથામાં પાણી ભરાઈ જવું ડાઉન સિન્ડ્રોમ હોવો તેનું ડાયગ્નોસિસ ખૂબ જ સરળતાથી શરૂઆતની પ્રેગ્નન્સીમાં થઈ શકે છે અગર આ બધી સોનોગ્રાફી નોર્મલ આવે તો પછી આપણે વીસ વીકની સોનોગ્રાફી કરીએ છીએ જેને ફિટલ એનોમૅલી સ્કેન કહેવામાં આવે છે જેમાં ડિટેલ્સ સોનોગ્રાફી પ્લસ એમાં ટુ ડી થ્રી ફોર ડી અને કલર્ડ ઉપર બધું જ કરવામાં આવે છે અને એમાં જો મેજર ડિફેક્ટ જાણવામાં મળે તો એ પ્રમાણે જરૂર એક્સ્ટ્રા રિપોર્ટ કરવામાં આવે છે અને જો આ સોનોગ્રાફી રિપોર્ટ નોર્મલ છે તો પછી બીજી સોનોગ્રાફી સીધા બત્રીસ વીકે કરવામાં આવે છે કે જેને ગ્રોથસ્કેન કહેવામાં આવે છે એમાં બચ્ચાના હેડ ટમી અને હાથ પગના મેઝરમેન્ટ લેવામાં આવે છે અને પાણી માપવામાં આવે છે ઓક્સિજન જોવામાં આવે છે અને જો એ બધું બરાબર હોય તો પછી એક્સ્ટ્રા સોનોગ્રાફી થતી નથી અને ક્યારેક જરૂર પડે તો પછી થર્ટી એટ થર્ટી નાઇન વિકસેટ પણ સોનોગ્રાફી કરવામાં આવે છે રાઈટ ટાઈમ સોનોગ્રાફી કરવાથી ડાયગ્નોસિસ કરવાથી આપણે હેલ્ધી ફિટસ એટલે કે હેલ્ધી બચ્ચાનો જન્મ થઈ શકે છે અને માતાને પણ કોઈ તકલીફ થતી નથી સનફ્લાવર હોસ્પિટલમાં દરેક પ્રકારની સોનોગ્રાફી કરવા માટેના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે Thank you.